હું મહેક ને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્ય સરકારે મુસાફરીની સુવાદી માટે આણંદથી એસટી બસ ડેપોમાં બે મિની બસ અને બે મોટી બસોની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે આણંદ શહેરમાં વર્ષોથી વસવાટ કરતા 30,000 રાજસ્થાનીની પરિવારજનોને એસટી બસનો લાભ મળે તે માટે તંત્ર આણંદથી શિરોહી અને આણંદથી વડોદરા 4 નવા રૂટો દોડાવશે। प्रताप माहिती अनुसार राज्य सरकार द्वारा 4 एसटी बस की फाळवणी करवामां आवी छे। सोमवारे नवा रूट दौड़ावामां आवशे जेमां आणंद थी वाया नडियाद खेड़ा अमदावाद मोढ़ेरा ऊंझा पालनपुर आबू रोड दौड़ावामां आवशे। आणंदना धारासभ्य योगेश भाई पटेल द्वारा नवी 4 बस सेवा शुरू करवामां आवता मुसाफरो आनंदनी लागणीमां फैलाया जोवा पामी छे। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતની પ્રજા માટે આ વર્ષે લગભગ 3200 નવી બસો આપવાનું આયોજન કરેલ છે। આદરણીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દરેક ડેપોને નાના રૂટો માટે મિની બસ અને મોટા રૂટો માટે 2x2 અને સ્લીપર જેવી અદ્યતન કક્ષાની બસો આપવાની જાહેરાત કરેલી છે અને તેના ફળ સ્વરૂપે આજે અમારી નડિયાદ વિભાગીય કાર્ય કચેરી દ્વારા આજે આણંદ ડેપોને બે મિની બસ અને બે 2x2ની લક્ઝરી બસો આપવામાં આવેલ છે। મિની બસ આણંદથી વડોદરા રોજ અંતર કરશે, સફર કરશે, જેમાં આણંદથી વડોદરા જનારા અને વડોદરાથી આણંદ આવનારા પેસેન્જરોનો લાભ મળશે અને આણંદથી સિરોહી જતી કે જે ખાસ કરીને રાજસ્થાનને આબુ જતા પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે એવી આ નવીન બસોમાં ખૂબ અદ્યતન સગવડો આપવામાં આવી છે, જેમાં ચારે બાજુના 360 ડિગ્રીના કેમેરા છે, એમાં વાયરલેસ સિસ્ટમ છે, તમામ અદ્યતન સુવિધાઓ આપત્તિકાળમાં પણ તાત્કાલિક તેમને સુવિધાઓ મળે, સગવડ મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો, આ પ્રસંગે હાજર રહેલા નડિયાદ વિભાગીય કચેરીના ડીસી સાહેબનો, સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નીરવભાઈ, આણંદ શહેરના પ્રમુખ મયુરભાઈ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન તથા સર્વ કાઉન્સિલરો સંગઠનના સભ્યો હાજર રહ્યા છે અને જે અમને આ ભેટ સરકાર દ્વારા મળી છે તેનો પ્રજામાં ખૂબ મોડા પ્રમાણમાં ઉપયોગ થાય ને લોકોને સુવિધા મળે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી લોકોની પ્રજાની સેવા માટે આવીને આવી સેવા કરતી રહેશે તેની શુભકામના ફાળવીએ છીએ।